આજે આપણે ખૂબ જ ટેસ્ટી સરગવાની શીંગોનું શાક બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા કિચનમાં. સરગવાની શીંગોનું શાક બનાવવા માટે આ રીતની મીડિયમ સાઇઝની સરગવાની શીંગો લઈ આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે. તેને ધોઈ સાફ કરી અને કુકરમાં લઈ લેશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરી મીડિયમ ગેસ પર બે વિસલ વગાડીશું. એકદમ ધીમા તાપે આપણે આને પકવવાની છે, જેથી કરી આપણી શીંગો વિખાઈ ન જાય. તો 5-7 મિનિટ આને થવા દેવાનું છે. અને તેની સાથે જ મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કર્યું છે. મીઠું બહુ વધારે નથી નાખવાનું, કેમ કે સરગવો છે તે મીઠું ઓબ્ઝર્વ કરીને ખારો થઈ જાય છે. તો આપણે આને 5-7 મિનિટ થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું, જેના માટે મેં 2-2 ચમચી બેસન લીધો છે. તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી એક ઘોલ તૈયાર કરી લેશું. બેસન બહુ વધારે નથી લેવાનો, જો બહુ વધારે બેસન લેશો તો શાક જાડું થઈ જશે અને ખાવાની એટલી મજા નહીં આવે. તો આજે આપણે 3 વ્યક્તિ માટે શાક બનાવી રહ્યા છીએ, તો માપ પણ એ જ પ્રમાણે છે. તો આ ઘોલ રેડી છે. ત્યારબાદ મેં 2 ટમેટાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. અહીંયા મેં થોડા ખાટા ટમેટા લીધા છે, એટલે કે દેશી ટમેટા, કેમ કે શાક થોડુંક હલકી ખટાશવાળું બને તો તે ટેસ્ટી લાગે છે. એટલી વારમાં આપણા સરગવો પણ સરસ બફાઈ ગયો છે. તમે જુઓ, શીંગો જરા પણ વિખાણી નથી અને એકદમ બફાઈ ગઈ છે. તો આ રીતની મીડિયમ ગેસ પર શીંગો બાફી, જેથી કરી તે વિખાઈ ના જાય. હવે ત્યારબાદ આપણે વઘાર માટે એક વાસણમાં 5-6 ચમચી તેલ ગરમ કરી લેશું. તેલ થોડું વધારે રાખવાનું છે. હવે તેની અંદર રાઈ નાખી તેને ફૂટવા દેશું અને સાથે જ થોડી હિંગ અને 10-12 લસણની કળીઓને ટુકડોમાં કટ કરીને એડ કરી દેશું. લસણની કળીને આપણે ત્યાં સુધી સાતડીશું જ્યાં સુધી તેનો કલર હલકો ચેન્જ ના થઈ જાય. આ રીતની લસણની કળીનો કલર બદલાય એટલે આપણે એની અંદર થોડી હળદર નાખીશું. હળદર નાખવાથી હળદરનો કલર સરસ બેસે છે. તેલમાં જ એડ કરી દેવાનું છે અને ત્યારબાદ તરત જ આપણે આની અંદર લાલ મરચું એડ કરી દેશું. અને મરચું ના દાજે એટલા માટે આપણે સરગવાનું બાફેલું પાણી નાખી ફટાફટ આપણે ઢાંકણીને ઢાંકી દેશું, જેથી કરી વઘાર સારો બેસે. વઘાર થાય ત્યારે આપણે ગેસને ફાસ્ટ કરવાનો છે, જેથી કરી એકદમ તેજ વઘાર બેસે. તો તમે જુઓ કે વઘાર કેટલો સરસ બેઠો છે. આ રીતનો વઘાર થાય તો શાક એકદમ ટેસ્ટી લાગે. આ શાકમાં મેઇન આપણે લસણની ફ્લેવર અને એકદમ સરસ વઘારની સુગંધ બેસાડવાની છે, જેથી શાક એકદમ ટેસ્ટી લાગશે. હવે આપણે જે ક્રશ કરેલા ટમેટા છે તેને એડ કરી લેશું. ટમેટા હંમેશા ખાટા લેવાના છે, જેથી તેની થોડીક હલકી ખટાશ બેસે અને શાક એકદમ સરસ ટેસ્ટી લાગે. બરાબર મિક્સ કરી લેશું. અને આપણે આમાં અત્યારે ધાણા જીરું પાવડર થોડુંક એડ કરી લેશું. આપણે નમક નહીં નાખીએ, કેમ કે આપણે જે સરગવો બાફ્યો તેમાં મીઠું નાખ્યું હતું, તો એ જ પાણીનો યુઝ આપણે શાક બનાવવામાં કર્યો છે. તો નમક જો આપણને પાછળથી ઓછું લાગશે તો એડ કરીશું, બાકી અત્યારે આપણે નહીં એડ કરીએ. તો આપણે મસાલો સરસ મિક્સ કરી લીધો છે. હવે આ મસાલાને ઢાંકી અને 1-2 મિનિટ પકવીશું, જ્યાં સુધી આમાંથી તેલ સરસ છૂટું ના પડવા લાગે. તો લગભગ 1-2 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ કે મસાલો સરસ પાકી ગયો છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે જે બાફેલો સરગવો છે તેની અંદર એડ કરી દેશું. તો આને બરાબર મિક્સ કરી લેશું. આમ જોઈએ ને તો સરગવો અનેક રોગો માટે લાભદાયક છે અને દરેકને ખાવો જોઈએ. તમારા પણ ઘરમાં અલગ અલગ રીતે સરગવાના શાક ચોક્કસ બનતા હશે, તો એકવાર ખાસ આ રીતે બનાવી જોજો. હવે આને ટેસ્ટ કરવું, તમને જો કોઈ બી વસ્તુ ઓછી લાગે તો અત્યારે એડ કરી લેવી. ત્યારબાદ આપણે ચણાનો જે લોટ ઓગાળેલો હતો તે એડ કરી દેશું અને આને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. આ રીતે હળવા હાથે મિક્સ કરવું, જેથી કરી સરગવાની શીંગો ભાંગે પણ નહીં અને જે આપણું તેલ છે તે ઉપર ને ઉપર રહે. તો આ રીતે એકદમ હળવા હાથે આપણે આને મિક્સ કરવાનું છે. તો તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે અને એકદમ સરસ આ થિકનેસ પણ આવવા લાગી છે, એટલે કે જાડું થવા લાગ્યું છે. હવે આપણે ઢાંકી અને લગભગ 2-3 મિનિટ આને પકવીશું. 2-3 મિનિટમાં આપણો ચણાનો લોટ પાકી જશે. તો 2-3 મિનિટ જેવું થયું છે અને મેં વચ્ચે 1-2 ચલાવ્યું હતું. તો તમે જુઓ ખૂબ જ ટેસ્ટી આપણું સરગવાનું શાક બનીને તૈયાર થયું છે. તમે પણ એકવાર આ રીતે ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસિપી કેવી લાગી. જો રેસિપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.